આગળ જોઈએ દાખલા નંબર 8 100 પાનાની એક ચોપડીમાંથી ઈલાએ 25 પાના વાંચ્યા લલિતાએ એક ચોપડીના બેના છેદમાં 5 ભાગ જેટલા પાના વાંચ્યા કોણે ઓછું વાંચ્યું છે એ મારે દર્શાવવાનું છે એટલે કે ઓછું વધારે સરખું એ દર્શાવવું એટલે મારે કઈ રીત કરવાની તો કે ચોપડી ગુણા કરવાની રીત દર્શાવવી અથવા એ સમજી તો 100 પાનાની એક ચોપડીમાંથી ઈલાએ કોણ જો ગુણા લલિતાના ભાગ આપી દીધા ચોપડી પણ મને ઈલાનો ભાગ આપ્યો નથી એને કીધો 100 પાનામાંથી 25 પાના હોય ગઈ ભાઈ છે તો પહેલા મારે ઈલાએ વાંચેલા ચોપડીનો ભાગ શોધવો પડે તો ઈલાએ વાંચે ચોપડીનો ભાગ બરાબર કેટલો ભાગ હોય જોઈશે તો કે કુલ કેટલા પાના હતા 100 પાના એમાંથી કેટલા પાના વહી જાય ને 25 ઉડે ટોટલ દેવો 25 100 100 એટલે ઉપર કાઈ ને કોઈ જોડ લે છેદમાં 4 એટલે કે ઈલાએ ચોપડીનો એકના છેદમાં 4 ભાગ વાંચેલો છે અને લલિતાએ કેટલો વાંચેલો હોય લલિતાએ ચોપડીનો બેના છેદમાં 5 ભાગ વાંચેલ છે ચાલો કેનો ઓછો ભાગ હોય તો એ દર્શાવવાનું છે તો હવે એકના છેદમાં 4 અને બેના છેદમાં 5 નો ચોપડી ગુણાકાર કરતા એકના છેદમાં 4 અને બેના છેદમાં 5 નો ચોપડી ગુણાકાર કરે એટલે આપણે ખબર પડી જાય કે કોને ઓછું હોય છે ઓછું એટલે કે જેનો જવાબ નાનો આવે એ આપણો જવાબ થશે ચાલો ચોપડી ગુણાકાર કરીએ આ બેનો ચોપડી ગુણાકાર એટલે આનો ગુણાકાર અહીંયા કરો જે 5 બરાબર 5 તથા આનો ગુણાકાર એટલે 4 ગુણ્યા 2 બરાબર 8 તેથી 5 અને 8 એ બેમાંથી મૂકવું તો કે 8 એટલે બે બે પાછી કેટલી બાજુ રાખવાના 8 બાજુ રાખવાના 5 લેસ ધેન 8 જોજો 5 એટલે 5 એટલે 5 અહીંયા આવ્યું અને 4 ગુણ્યા 8 એટલે 8 અહીંયા આવ્યું મેં ગુણાકાર એ જ રીતે કર્યો આ બે નું ગુણાકાર આ બાજુ કર્યો એટલે આ બાજુ અને આ બે નું ગુણાકાર આ બાજુ કર્યો એટલે આ જવાબ રહ્યો ઈ આ બાજુ નો થશે એટલે કે 5 લેસ ધેન 8 તો આ બે માંથી આપણે પૂછ્યું હશે ને તો ઓછું કેને હોય છે કીધું તો આ બે માંથી જે જવાબ નાનો ઓછો એક હોય એ આપણો જવાબ થશે તો આ બે માં ઓછો કોણ તો કે 5 રહ્યો એ આપણો ઓછો જવાબ થશે એટલે કે 5 કઈ બાજુ ને આ બાજુ તો 1/4 લેસ ધેન 1/5 1/4 એટલે કે 5 ની એક બાજુ હોય 1/4 લેસ ધેન 2/5 તો નાનો ભાગ કયો હોય 5 વાળો 5 વાળો એટલે કે 1/4 1/4 એટલે કેનો ભાગ હતો તો કે 1/4 એટલે 11 તો કેને ઓછું હોય જોઈએ છે તો લખો આમ લઈ ઓછું વાંચ્યું સાદા પ્રો આપણા ઉમ નવમું જોઈએ રફીકે 1 કલાકમાં 3ના છેદમાં 6 ભાગની કસરત પૂર્ણ કરી અને રોહિતે 1 કલાકમાં 3ના છેદમાં 4 ભાગની કસરત પૂર્ણ કરી તો કોણે લાંબા સમય સુધી કસરત કરી કહેવાય લાંબો સમય અથવા ટૂંકો સમય અથવા સરખો સમય એટલે કે મારે ચોપડી ગુણાકાર કરવાની રીત વાપરવી પડે નાનું મોટું અથવા સરખું અથવા લાંબું ટૂંકું સરખું બધું એક જ કહેવાય ચાલો તો જોઈએ કે રફીકે 3/6 6 ભાગની કસરત પૂર્ણ કરી બે ને એક જ કલાકે અને રોહિતે 3/6 4 ભાગની કસરત પૂર્ણ કરી ચોપડી ગુણાકાર વાળી રીત કરો તો પણ ચાલે અથવા અહીંયા બે ના અંશ કેવાય સરખા હું અહીં લખી શકું કે 3/4 અને 3/6 અને 3/4 એ સમ અપૂર્ણાંક નથી પરંતુ એના અંશ કેવાય સરખા તેથી હું લખી શકું કે જે અપૂર્ણાંકનો છેદ નાનો હોય તે અપૂર્ણાંક કેવો થઈ જાય મોટો થઈ જાય એટલે કે છેદ કેનો નાનો હોય તો કે આનો એટલે કે આ સંખ્યા કેવી થઈ જાય મોટી થઈ જાય તો કોને લાંબા સમય સુધી કસરત કરી લેવાય રોહિત અથવા બીજી રીત કરવી આપણે એક જ રીતે લાવી ચોપડી ગુણાકાર કરવાની રીત ચાલો તો લખી 3/6 અને 3/4 નો ચોપડી ગુણાકાર કરતા પહેલા હું તમને મેં કીધું એ રીત પણ તમે કરી શકો
चलो 34 गुणाकार करी आ बाजू नो गुणाकार करो એટલે 4 તેરી ને 12 12 વાળો ગુણાકાર આ બાજુ મૂક્યો હવે આ બાજુ નો ગુણાકાર હું અહીંયા કરું એટલે 6 * 3 = 18 એટલે 18 નો જવાબ કયો અને 12 નો જવાબ કયો એટલે કે 12 અને 18 એનો મોટો કોણ કો 18 એટલે બે પાકી એકની બાજુ આ 12 બાજુ નો જવાબ આવે તમના છેદમાં 6 લેસ ધેન તમના છેદમાં 4 તો આપણને ખબર છે જે બાજુ બે પાકી હોય જવાબ મોટો થાય એટલે કયો જવાબ મોટો તમના છેદમાં 4 તો આપણે લાંબો સમય જ કીધો ટૂંકો તો કીધો નથી તો લાંબો સમય કેને કસરત કહેવાય છે તો કે 3/4 જેનો ભાગ હશે એને લાંબી કસરત કરે છે કેમ કે એ અપૂર્ણાંક કેવો મને મળે 3/6 કરતા કેવો મળે મોટો મળે એટલે કે 3/4 કેનો ભાગે તો કે 3/4 રોહિતનો ભાગે તો રોહિતે આમ રોહિતે લાંબો સમય કસરત કરી પહેલો ચાલ આપણો નવમો દાખલો કોણ 10મો દાખલો જોઈએ એ વર્ગમાં 25 વિદ્યાર્થીઓ છે તેમાંના 20 વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ પાસ થાય છે અને બી ક્લાસમાં 30 વિદ્યાર્થીઓ એમાંથી 24 પ્રથમ ક્લાસે પાસ થાય છે તો અપૂર્ણાંકની રીતે કયા વર્ગના વધુ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસે પાસ થયા કે એટલે કે વર્ગ એ અને વર્ગ બી બે આપેલા છે એમાં મારે દર્શાવવાનું છે કે વર્ગ એ માં વધારે પ્રથમ ક્લાસે પાસ થયા છે કે વર્ગ બી માં વધારે પ્રથમ ક્લાસે પાસ થયા હશે પણ પહેલા તો હું એનો શું લઈ લઉં મારે ભાગ લેવો પડશે તો મને ખાલી એમ કીધું વર્ગ એ માં 25 વિદ્યાર્થી એમાંથી પ્રથમ ક્લાસે કેટલા પાસ થયા તો કે 20 તો વર્ગ એ માં પ્રથમ ક્લાસે પાસ થયેલ વિદ્યાર્થીનો ભાગ બરાબર કુલ કેટલા હતા તો કે 25 વિદ્યાર્થી માંથી પાસ કેટલા થયા 20 ચાલો બે ગુણાકાર 5 + 20 25 એટલે 5 + 5 આ 5 + 5 ઉડી ગયેલો જવાબ શું હશે તો કે ઉપર 4 નીચે 5 ચાલો હવે શું શું થઈ ગયું તો કે વર્ગ બી તો વર્ગ બી માં પ્રથમ ક્લાસે પાસ થયેલ વિદ્યાર્થીની સંખ્યા બરાબર ચાલો કેટલા હતા આ 4/5 કુલ કેટલા હતા બી માં 30 માંથી કેટલા પાસ થયા 24 6 + 6 = 24 અને 6 + 5 = 30 એટલે 6 + 6 = 30 ગયેલો જવાબ કેટલો આવશે 4/5 તો વર્ગ એ માં 4/5 અને વર્ગ બી બે માં 4/5 એટલે કે બે નો જવાબ કેવો આવ્યો સરખો જ છે હું અહીં લખી લઉં કે વર્ગ એ અને વર્ગ બી ના જવાબ સરખા આવે છે વર્ગ એ અને વર્ગ બી ના બે ના જવાબ કેવા છે સરખા 4/5 ભાગ અને ગુણાકાર 4/5 ભાગ તેથી હું કહી શકું કે વર્ગ એ અને વર્ગ બી માં વર્ગ એ માં પાસ થયેલ વર્ગ એ અને વર્ગ બી માં પાસ પ્રથમ ક્લાસે પાસ થયેલ વિદ્યાર્થીનો ભાગ સરખો છે તેથી હજી હું કહી શકું કે વર્ગ એ અને વર્ગ બી માં પ્રથમ ક્લાસે પાસ થયેલ વિદ્યાર્થીની સંખ્યા સરખી છે એટલે કે બે નો ભાગ કેટલો થશે વર્ગ એ અને વર્ગ બી માં પ્રથમ ક્લાસે પાસ થયેલ વિદ્યાર્થીનો ભાગ સરખો થાય જો ભાગ સરખો થશે તો ઓટોમેટિક વિદ્યાર્થીની સંખ્યા પણ કેવી થઈ જશે સરખી થઈ જશે એટલે કે વર્ગ એ અને વર્ગ બી બંનેમાં પ્રથમ ક્લાસે પાસ થનાર વિદ્યાર્થીની સંખ્યા કેવી એ બે માં સરખી છે એટલે કે આપણે 7.4 સ્વાધ્યાય આપણું અહીંયા પૂર્ણ
આગળ જોઈએ દાખલા નંબર 6 નીચે આપેલા અપૂર્ણાંકો ત્રણ અલગ અલગ સંખ્યા નિર્દેશિત કરે છે તેનું અતિસંક્ષિપ્ત રૂપ આપી સમઅપૂર્ણાંકના ત્રણ જૂથમાં વહેંચવા એટલે ત્રણ જૂથમાં માનને વહેંચવાના છે એટલે અત્યારથી આપણને ખબર પડી જાય કે ત્રણ જૂથમાં વહેંચવાનો એટલે આ દાખલા આપેલા છે એમાંથી ત્રણ અલગ અલગ જવાબ મને મળતા હશે ઈ સિવાય ત્રણ સિવાય અલગ જવાબ આવશે જૂથ બનાવવાનું છે તો પેલા તમારે શું કીધું છે કે તેનું અતિસંક્ષિપ્ત રૂપ આપો એટલે કે એવું રૂપ એવું નાનું નાનું રૂપ બનાવવાનું છે કે જેટલું ઉડે એટલું મારે ઉડાડી દેવું ચાલો તો અહીંયા પૂરતું હોય આપણે ઉડાડતા જાય બે છ બાર એટલે જવાબ શું મળશે ઉપર કાંઈ ન હોય એટલે એકના છેદમાં છ એટલે એક જવાબ મને મળી ગયો એકના છેદમાં છ બીજું જોઈએ ત્રણ પચાસ પંદર એટલે બીજો જવાબ મને મળ્યો કયું મળ્યો એકના છેદમાં પાંચ એના પછી ઉડાડી પચીસ દુ પચાસ ચાર દુ બે બે ગયા હવે પછી ને ચાર માં કઈ નહીં ઉડેલું ચાર ના છેદ માં પછી તો ત્રણ અલગ અલગ જવાબ મળે પેલા ત્રણ દાખલા પર પડી ગયા આપણે કેટલા જૂથ બનાવવાનું કીધા છે ત્રણ જૂથમાં વહેંચવાના છે એટલે કે ત્રણ અલગ અલગ પેલા ત્રણ દાખલા મળી ગયા એટલે કે એકના છેદ માં છ એકના છેદ માં પાંચ અને ચાર ના છેદ માં પચીસ સિવાય આ દાખલા માંથી બીજો એક પણ જવાબ આવશે નહીં આ ત્રણ જવાબ શક્યતા રહેશે ચાલો જોઈએ પચીસ ચોક સો ચોકે ચોકે સોળ એટલે ચાર ચાર ની જેલ કેટલો વધ્યા ઉપર ચાર નીચે પચીસ એટલે ચાર ના છેદ માં પચીસ આ જીરો જીરો ગયા એટલે એકના છેદ માં છ છ દુવા ટાઈમ ઉડી જશે બાર છ પાંચ ઓકે એટલે એકના છેદ માં છ બાર પચાસ સાઠ કેટલા વચ્ચે એકના છેદ માં પાંચ સોળ છ છનું જ્યાં સંખ્યા મોટી હોય ત્યાં મૂકવાનું ઉપર કાંઈ ન હોય તો લેફ છેદમાં છ ઉડાડવો જોશે પચીસ તેરી પિચોતેર અને ત્રણ છ બાર એટલે ત્રણ ત્રણ ઉડી ગયા એટલે ઉપર ચાર ના છેદમાં પચીસ ચાલો હજી જોઈએ અહીંયા બાર છ બાવન કે એટલે એકના છેદમાં છ ત્રણ છ અઢાર એટલે એકના છેદમાં છ ચાર ના છેદ માં પચીસ એના કઈ ભાગ ઉડશે ને એટલે ચાર ના છેદ માં પચીસ એ એમ એટલે કે મને એકના છેદ માં છ એકના છેદ માં પાંચ અને ચાર ના છેદ માં પચીસ ના મારે સમઅપૂર્ણાંકો શોધવાના છે તો પેલા હું લખું કે એકના છેદ માં છ છ નું અતિસંક્ષિપ્ત રૂપ હોય કેવા અપૂર્ણાંકો ચાલો કેવા અપૂર્ણાંકો પેલા મેં માન લેવાના તો કે એકના છેદમાં છ જવાબ આવતો એને મળે તો એકના છેદમાં છ જવાબ કેવો આવે તો કે બે ના છેદમાં બાર ચાલો બે ના છેદમાં બાર એના પછી એકના છેદમાં છ તો કે દસ ના છેદમાં સાઠ એના પછી બાર ના છેદમાં બોતેર એના પછી સોળ ના છેદમાં છન્નું પછી બાર ના છેદમાં ઓકે આવી ગયા એકના છેદમાં છ એટલે ત્રણ ના છેદમાં અઢાર ચાલો એકના છેદમાં છ વાળા પૂરા હવે ક્યાં કરવાના એના પછી ના એકના છેદમાં પાંચ નું અતિસંક્ષિપ્ત રૂપ ધરાવતા હોય એકના છેદમાં પાંચ જો અતિસંક્ષિપ્ત રૂપ હોય તેવા અપૂર્ણાંકો બરાબર ચાલો એકના છેદમાં પાંચ જેનો જવાબ આવતો એવો અમારે ભેગા કરવાનો તો એકના છેદમાં પાંચ એટલે મને ત્રણ ના છેદમાં પંદર એના પછી નેક્સ્ટ બાર ના છેદમાં સાઠ આ બધા કેવા થશે સમઅપૂર્ણાંકો એટલે કે બધાના જવાબ કેવો આવે સરખા આવે ચાલો આ બે જ મને મળ્યો એના પછી ચાર ના છેદમાં પચીસ નું અતિસંક્ષિપ્ત રૂપ હોય એવા અપૂર્ણાંક બરાબર તો ચાર ના છેદમાં પચીસ કેનો જવાબ આવે તો કે આઠ ના છેદમાં પચાસ બરાબર ચાર ના છેદમાં પચીસ સોળ ના છેદમાં સો બરાબર
75 અને 4/25. ચાલો આ ત્રણે આપણે અલગ અલગ જૂથમાં વહેંચી દીધા કે જે બધા આ બધા કેવા છે સમઅપૂર્ણાંકો છે ત્રણ અલગ અલગ જૂથમાં વહેંચી દીધા. આગળ જોઈએ સાથીઓ નીચેનાના જવાબ મેળવો અને તેના ઉકેલની રીત પણ દર્શાવવાની છે. મારે જવાબ મેળવવાનો છે જો અહીં કીધું હોય શું પેલો દાખલો શું 5/9 અને 4/5 સરખા છે એટલે કે સરખા દર્શાવ સરખા મોટું નાનું શોધવું હોય ત્યારે આપણે રીત તમને કીધી આગળ દાખલા કે ચોકડી ગુણાકાર વાળી રીત અપનાવવી સરખું નાનું અથવા મોટું એટલે કે લેસ ધેન ગ્રેટર ધેન અથવા ઇક્વલ એટલે સરખું એટલે ઇક્વલ લખ્યું એટલે કે ઈ મારે દર્શાવવું હોય કે ચોકડી ગુણાકાર વાળી રીત સિમ્પલ રીત અપનાવવાનું એટલે આપણે ખબર પડી જાય કે સરખું છે કે નહીં અથવા ક્યુ મોટું હોય અથવા ક્યુ નાનું તો આપણી પાસે અહીંયા બે આપ્યા 5/9 અને 4/5 ચાલો આપણે આનો ચોકડી ગુણાકાર કરીએ 5/9 અને 4/5 નો ચોકડી ગુણાકાર કરતા ચોકડી ગુણાકાર કરતા ચાલો ચોકડી ગુણાકાર કરીએ આ બે નો ચોકડી ગુણાકાર એટલે 5 × 5 = 25 અને 9 × 4 = 36 એટલે કે 25 ≠ 36 25 અને 36 થી એ બે સરખા નથી તેથી 25 એટલે 5/9 ≠ 4/5 એટલે કે 5/9 અને 4/5 બે સરખા થશે નહીં તેથી લખી શકું 5/9 અને 4/5 એ સરખા અપૂર્ણાંકો નથી. ચાલો પહેલો વખતો બીજો જોઈએ શું 9/16 અને 5/9 સરખા છે તો કઈ રીત તો કે ચોકડી ગુણાકાર તો 9/16 અને 5/9 નો ચોકડી ગુણાકાર કરતા ઉકેલ મારે દર્શાવવાનો છે એટલે પ્રથમ મારે આ લખવું પડશે. ચાલો તેથી ચોકડી ગુણાકાર 9 × 9 = 99 81 અને 16 × 5 = એટલે 16 × 5 = 80 એટલે કે 81 અને 80 બે સરખા નથી તેથી 9/16 ≠ 5/9 એટલે કે આ બે સરખા નથી તો અહીં લખી શકું કે તેથી 9/16 અને 5/9 એ સરખા અપૂર્ણાંકો નથી. ત્રીજું જોઈએ શું 4/5 અને 16/20 સરખા છે આપણે ક્વેશ્ચન માર્ક કરેલો છે એટલે પ્રશ્ન પૂછેલ છે તો ડાયરેક્ટ ચોકડી ગુણાકાર કરીને 4/5 અને 16/20 નો ચોકડી ગુણાકાર કરતા ચાલો 4 × 20 = 80 આ બે નો ચોકડી ગુણાકાર અને આનો અને આનો એટલે 5 × 16 = 80 તમારે બીજી રીત કરવી તો કોણ થાય છેદ ઉડાડે જો આમાં કઈ છેદ ઉડતા નથી એટલે કે આ બે સરખા થાય ને જો સરખા કેવા થાય કે ઉપર ઉપર અંશ અંશ અને છેદ છેદ બે સરખા હોય તો જ સરખા અપૂર્ણાંક કહેવાય એટલે કે આમાં જો અહીંયા હું ઉડાડીશ તો કે 16 અને 5 = 24 એટલે 4 + 2 = 20 છે ઉપર 16 + 4 = 5 તો અહીંયા 4/5 છે તો કે હા એટલે સરખા અપૂર્ણાંક થશે. એ રીતે ઉડાડ છેદ અતિશંકી ઉપરી અને એમ ચોપડી ગુણાકાર વાળી પણ આ ચોપડી ગુણાકાર વાળી આપણને રીત સેલી પડશે. આમાં ચોથો દાખલો છે દીદી તમારે જાતે ગણવાનો છે એક દાખલો તમારો બાકી છે એ તમારે જાતે ગણવાનો.